વચન અને કાયાની સ્થિરતા હજી શક્ય છે, પણ મનની સ્થિરતા લાવવી પડે છે. અને એના માટે નવપદને આલંબન બનાવો. આંખ બંધ કરો અને ખાલી યાદ કરો, લાઈફમાં તમે જે જે તીર્થોના દર્શન કર્યા હોય એના મૂળ નાયક ભગવાનને સામે લાવો. આ તમે હરિયંતનું ધ્યાન કર્યું, હરિયંતનું ધ્યાન એટલે બીજું કઈ નથી, હરિયંતની પ્રતિમાને લાવો. હજી જરા આગળ વધવું છે તો એ હરિયંતની બે બાજુ બે ચામર લગાવી દો, કલ્પના એની પાછળ એક ભામંડળ, એની ઉપર શું ગોઠવી દો, ત્રણ છત્ર, પાછળ કયું વૃક્ષ આવી જાય, અશોક વૃક્ષ, એની આજુબાજુ શું ચાલતું હોય, દિવ્ય ધ્વનિ અને દેવ દુંદુભી, અને પ્રભુ ક્યાં બેઠા છે, સિંહાસન ઉપર, આઠે આઠ પ્રાતિહાર્ય આવી ગયા કે ના આવી ગયા. અઠ મહાપાડી હેર કય ચુત્તા તિથયરા ગય મોહા જાય અવવા પયત તેણા. મહેનત કરીને પણ તમે પરમાત્માનું ધ્યાન કરો. સંસારનું ધ્યાન કરી શકો છો કે નથી કરી શકો, હે કરી શકો કે ના કરી શકો? સપનામાં સેના સપના આવે છે, પરમાત્માના આવે કે પૈસાના આવે છે, હે સેના સપના આવ્યા? ધર્મના સપના વધારે આવ્યા કે સંસારના સપના વધારે આવ્યા છે? બોલો, સપનામાં કોણ આવે છે? સંસાર. જેનું ધ્યાન ધરો એ આવે, જેનું ધ્યાન ધરો એ તમને સપનામાં દેખાય. સંસારના ધ્યાન ધરો છો 24 કલાક તો તમને સપનામાં એ દેખાય, અને સાધુ નિષ્ધિન આરાધનામાં રમતો હોય તો એને સપનામાં પણ આરાધનાના યોગો દેખાય છે. હું એક ઘણી વાર એક પ્રસંગ કહું છું, નવપદનું વર્ણન કરવું હોય તો પેલા મારે નવપદનું ધ્યાન કરવું પડે. હું કરું પછી તમારી સામે વર્ણન કરું તો મારા વર્ણનમાં કંઈક જોશ આવે. મારા જ નવપદમાં ઠેકાણા ન હોય તો હું તમને ક્યાંથી નવપદ ઉપર કંઈક બોલી શકું? એક બાબાજી હતા, ગામ બહાર કુટિયામાં રહેતા. એક બેન, એનો દીકરો ગોળ બહુ ખાય, એટલે બાબાજીની પાસે લઈ જવાનું એને નક્કી કર્યું કે બાબાજીને કહું, હું તો સમજાવી સમજાવીને થાકી ગઈ, પણ છોકરો ગોળ ખાવાનું છોડતો નથી. બહુ કીધું, બેટા ગોળ મત ખા મત ખા, આનાથી તબિયત બગડે, નથી છોડતો તો ચલો બાબાજીને કહીએ. બાબાજી પાસે લઈ ગયા. બાબાજી બાબાજી કો સમજાવો, ગોળ બહુત ખાતા હૈ, સેહત કે લીએ હાનિકારક હૈ, ઉસે સમજાઈએ. અચ્છા બહુત ખાતા હૈ? હા બહુત ખાતા હૈ. એક કામ કરો, દો દિન કે બાદ આઈએ. બેન લઈ ગયા દીકરાને, બે દિવસ પછી પાછા આવ્યા. છોકરાને કીધું કે યે મેરા લડકા ઇસકે જરા સમજાઈએ, એટલે બાબાજીએ નજીક બોલાવ્યો, ક્યો બેટા ગુડ બહુત ખાતા હૈ, એક કામ કરો અબસે કમ કર દો, ગુડ ખાના અચ્છા નહીં હૈ, સેહત બિગડ જાતી હૈ, તો દે દો બાબાજી, અભિગ્રહ દે દો, અબસે મેં ગુડ નહીં ખાઉંગા. લઈ લીધો. નીકળતા પાછું બેનને વિચાર આવ્યો, એ પાછી ફરી, બાબાજી બાબાજી યહી કહેના થા તો ઉસી દિન કહેના ચાહીએ ના, દો દિન કે બાદ ક્યો ભૂલાયા? અને જે જવાબ આપ્યો બાબાજીએ, બેન પોતે હલી ગયા. બાબાજીએ કીધું, દેખીએ બેન, જિસ દિન આપ બચ્ચે કો લેકે આયે ના, તબ તક તો મેં ભી બહુત ગુડ ખાતા થા. અબ મેં ખુદ ઇતના ગુડ ખાતા હું તો મેં કૈસે કહે સકું બેટે કો કે તું મત ખા, મેને દો દિન સે ગુડ ખાના.